વેરાવર લોહાણા મહાજન સમાજના પ્રમુખ દ્વારા દીકરી દીકરીઓની સગાઈ તેમજ લગ્ન વિનામૂલ્યે કરાવી આપવામાં આવે છે। નમસ્કાર, મેં મનોજ ચૌહાણ, ગીર સોમનાથ, વેરાવળ લોહાણા મહાજન સમાજના લોકપ્રિય પ્રમુખ શ્રી દીપકભાઈ કક્કડ અહીંયા ઉપસ્થિત છે। અહીંયા એક વિવાહનો કાર્યક્રમ છે અત્યારે, અને વિશેષતા બાબતે હું ચર્ચા કરીશ કે દીપકભાઈ કક્કડ ગુજરાત સમાચારના લોકપ્રિય લોકચાહના ધરાવે છે। છેલ્લા દર પેઢી ત્રણ પેઢીથી પત્રકારિતાનો વ્યવસાય કરતા આવ્યા છે। મહત્ત્વપૂર્ણ વિષય બાબતે હું ચર્ચા એ બાબતે કરવા માગું છું કે આજે લોહાણા સમાજમાં વર્ષોથી પરંપરાગત મુજબ દીકરી દીકરાઓના લગ્ન કરાવવામાં જે કોઈ પ્રકારનો ખર્ચ થતો હોય એ વિનામૂલ્યે કરવામાં આવે છે। સરસ મજાનું આયોજન છે, અને વિશેષતા જાણીશું આપણે દીપકભાઈ કક્કડ પાસે કે છેલ્લા કેટલા વર્ષોથી આ પરંપરા મુજબ આપના દ્વારા વિનામૂલ્યે દીકરી દીકરાઓના લગ્ન કરાવવામાં આવે છે, અને શું છે આ વિશેષતાની આ બાબત આપણે ચર્ચા કરશું। દીપકભાઈ, તમારું નામ લખો। દીપકભાઈ કક્કડ, વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ, જય જલારામ। છેલ્લા ચાર વર્ષથી અમે લોકો જ્યારે મહાજનોની વહીવટ સંભાળ્યો ત્યારે એક અમારા ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ ગુપ્તા અને અમે નક્કી કરેલું કારોબારી સભ્ય સ્તરે બધાએ કે કોઈ પણ નાના ઘરની કે મોટા ઘરની દીકરી હોય તેમનો કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તેમનું એક પણ રૂપિયો લેવાનો નથી। સફાઈનો ખર્ચો, લાઇટ બિલ કે કોઈ પણ વસ્તુ નહીં, ફક્ત ને ફક્ત લાગણી એવી લોહાણા મહાજન વેરાવળની કે દીકરીનો કર્યાવર તરીકે મહાજન કંઈક ને કંઈક એમના સહભાગી થાય, દીકરીના આશીર્વાદ મેળવવા માટે સહભાગી થાય તેવો અમે પ્રયત્ન કર્યો। છેલ્લા ચાર વર્ષની અંદર આવી લગભગ 150 થી 175 દીકરીઓ નાના નાના મોટા પ્રસંગો ઉજવાયેલા છે, અને તેમનો કોઈ પણ આર્થિક સહયોગ ટૂંકમાં કોઈ પણ ભાડું લીધેલ નથી, અને આશીર્વાદ ખૂબ જ મેળવ્યા છે તેની અમને ખુશી છે। અને જ્યારે લોહાણા મહાજનના સમાજના કોઈ પણ દીકરાઓને જરૂરિયાત હોય તેમને પણ આ વંડીમાં જરૂરિયાત મુજબ તેમને પણ કામગીરી કરવામાં આવે છે। દીકરાઓ માટે પણ એક અલગ વ્યવસ્થાઓ રાખેલી છે, અમને ખુશી એ વાતની છે। સદન દરરોજ અમને આવા આશીર્વાદ દીકરીના મળતા રહે, અને જ્યારે લોહાણા મહાજનના સમાજના કોઈ પણ દીકરાઓને જરૂરિયાત હોય તેમને પણ આ વંડીમાં જરૂરિયાત મુજબ તેમને પણ કામગીરી કરવામાં આવે છે। દીકરાઓ માટે પણ એક અલગ વ્યવસ્થાઓ રાખેલી છે, અમને ખુશી એ વાતની છે। સદન દરરોજ અમને આવા આશીર્વાદ દીકરીના મળતા રહે, અને હજુ પણ મહાજન દીકરીના કરિયર માટે કંઈક ને કંઈક વધુ કરે તેવી પણ જલારામ બાપા પાસે પ્રાર્થના કરું છું। દીપકભાઈ, આપને એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ, આપ ગીર સોમનાથ વેરાવળમાં સંદેશો આપવા માંગો છો કે સનાતન હિન્દુ સમાજમાંથી આ પ્રેરણા લઈ શકે, અને આપ એવો સંદેશો આપો જેથી કરી મહાજન રૂવાણા સમાજમાં જે રીતે પ્રગતિ અને વિકાસ કરવામાં આવે છે વિનામૂલ્યે દીકરી દીકરાના વિવાહોમાં, એ બાબતે આપી આપણા તરફથી એવો સંદેશો ઉપદેશ આપો જેથી કરી હિન્દુ સનાતન સમાજમાંથી પણ પ્રેરણા લેવામાં આવે આ રીતે। હું સમગ્ર ગીર સોમનાથ નહીં પણ સમગ્ર વિશ્વમાં વસતા લોહાણા મહાજનને તો ખાસ કહીશ કે દીકરીઓના કોઈ પણ નાના મોટા પ્રસંગો માટે, નાના ઘરની હોય કે મોટા ઘરની હોય, તેમની પાસે આર્થિક ઉપેક્ષા જ ન રાખવી જોઈએ, અને તેમની દીકરીનો કરિયાવર તરીકે મહાજનની પહેલી ફરજ છે, એટલે તેમને તેના ઘર કરતાંય વિશેષ સારી રીતે દીકરી આપણે ત્યાંથી હસતી રમતી વિદાય થાય તે માટે એક પ્રયત્ન કરવો જોઈએ। વિશેષ દરેક સમાજોને પણ વિનંતી કરીશ, દીકરીઓનું આજે જે પણ કેમ ભારતની અંદર દીકરીનું જે વાત છે તેમાં આપણે સૌએ સહભાગી થવું જોઈએ। વિશેષ વાત એ છે, દીકરાઓની વાત કરેલી છે, અમારા લોહાણા જ્ઞાતિની અંદર જે દીકરાઓને જરૂરિયાત હોય, મન હોય, તેમને વિનામૂલ્યે વંડી આપવામાં આવે છે તેમની જરૂરિયાત મુજબ, પણ જે દીકરાઓ પાસે સમકક્ષ હોય તેમની પાસે આર્થિક સહયોગ લેવામાં આવે છે આ વાડીનો, પણ દીકરી માટે તો જરાય નહીં, અને વધારેમાં વધારે સરસ રીતે અમે હજુ વધુ સારું કરી શકીએ તેવી પણ પ્રયત્ન કરીએ છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ દીપકભાઈ સમય મહત્વપૂર્ણ ફાળવા બદલ। ખાસ એ વાત હું કરીશ કે દરેક સમાજમાં તમે જોઈ લો સમૂહ લગ્ન નિમિત્તે પૈસા લેવામાં આવે છે, અને પૈસાની સામે તમામ પ્રકારની સુવિધાનો વ્યવસ્થા આપવામાં આવે છે। જ્યારે ગીર સોમનાથ વેરાવળ લોહાણા મહાજન સમાજની વાત કરી કે દીપકભાઈના નેતૃત્વ હેઠળ
विनामूल्य दीकरी दीकराना विवाह करवामां आवे छे। खूब खूब अभिनंदन शुभकामना। दरेक समाजने आनी प्रेरणा लेवी जोईए अने आ विचारने सार्थक बनाववा माटे दीपकभाई कक्कड़ने समर्थन देवू जोईए। मां आशापुरा टीवी न्यूजना दर्शक मित्रोने विनंती करीश, आप जोड़ाता रहो मां आशापुरा टीवी न्यूजमां। अहींया दीपकभाई कक्कड़ना नेतृत्व हेठळ जे विवाहनुं आयोजन करवामां आव्युं छे विनामूल्य, त्यां सगाईनुं, એ સગાઈમાં જે દીકરી છે એમના જોડે પણ ચર્ચા કરું છું, એમના તરફથી શું પ્રતિક્રિયા મળે છે? બેન, આપનું નામ અને પરિચય? હું અહીંયા લોહાણા સમાજની ગર્લ છું. અહીંયા અમારે દીપક કાકા છે, જે અમારે હેડ છે, અહીંયાના પ્રમુખ છે. તો આપણે છોકરીઓ, આપણે બધા અહીંયા વિનામૂલ્ય બધું આપણે મળે છે. તો આપણે અહીંની આપણે જેટલી બી આપણે જે બી આપણે મળે છે એ બધી સુવિધાઓને આપણે છે ને બધું ઉપયોગ કરવો જોઈએ. તો આપણે બધાએ આના ઉપર ઓલું કરી અને આપણે બધાએ આ સેવાનો માન રાખવો જોઈએ. બેન, મેં આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે આપને કેવું લાગે છે, કારણ કે પરિવાર જેમ જ દીપકભાઈ કક્કડના નેતૃત્વ હેઠળ તમને તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત કરાવી દીધી છે, તો તમારી શું મંશા અને તમારા વિચાર કેવા છે? મારા વિચાર એવા છે કે દીપક કાકા બધી જેટલી બી છોકરીઓ હોય છે, કોઈ બી ક્યાંય બી કંઈ બી નાનું કામ મોટું કામ હોય છે, દોડતા આવે છે બધામાં. હાલ અમારા ઘરમાં બી મારો ભાઈ છે નાનો, એ ચાલી નથી શકતો, પણ લોહાણા મહાજન સમાજની દીકરી પણ આંસુ નથી રોકી શકતા અને આંસુ બહાવતા એવું કહે છે કે દીપકભાઈ કક્કડ એક પત્રકાર, ગુજરાત સમાચારના તો છે પણ સમાજના પ્રમુખ તરીકે પણ સંપૂર્ણ ઘરની દીકરી જેમ સંપૂર્ણ રીતે ફરજ નિભાવે છે. કેમેરામેન નાનજી ચાવડા સાથે સમાચાર મનોજ ચૌહાણ, કિશોરમાં. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, હવે ગુરુ મોબાઈલ લાવ્યું છે તમારા માટે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન હપ્તેથી. ઓરિજિનલ અને લેટેસ્ટ મોબાઈલ એસેસરીઝ મળશે, જૂના મોબાઈલ પર લોન પર કરી આપવામાં આવશે. આપના માટે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લાવ્યું છે ખાસ ઓફર્સ. શોપ નંબર 1-2 જ્યુબિલી સર્કલ રોડ, લોહાણા ભવન સામે, ઓરિયન્ટ કોલોની, ભુજ, કચ્છ.